नमस्कार विद्यार्थी मित्रों, उदना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाला वती हूँ निमिषा पटेल आपनो हार्दिक स्वागत करू छूँ। धोरण चार पर्यावरण विषय में आज आपणे तेरमो पाठ नदीनी सफर भणवाना छीए। आ पाठ में नदी आपणने केटली उपयोगी छे तेना विषे आपणे चर्चा करीशुं अने साथे मनुष्य पोताना स्वार्थ माटे आ स्वच्छ अने सुंदर नदी ने केवी रीतना दूषित करी नाखी छे, तेने अस्वच्छ करी नाखी छे, तेनी पण आपणे साथे चर्चा करीशुं। मित्रों, हवे समय आवी गयो छे कि जे नदी ने आपणे माता तरीके कहीए छीए तेने आपणे स्वच्छ बनावानी छे, तेने आपणे स्वस्थ राखवानी छे। जो ए पोते स्वच्छ रहेशे तो आपणे पण तेना बाळको स्वच्छ ज रहेशुं। आपणे केम तेने माता कहीए छीए? कारण के जेवी रीतना मनुष्य माता होय के प्राणी माता होय पोताना बाळकनुं पालन पोषण करे छे, तेवी ज रीतना जे नदी छे ए पण पहाड़ोमांथी निकळीने गामो शहेरमांथी निकळीने छेल्ले दरियामां मळी जाय छे अने आपणने पाणी पूरू पाड़े छे। पोताना आसपासना वातावरणमां के जे वृक्षो छे, प्राणीओ छे, मनुष्यो छे, ए बधाने ज पाणी पूरू पाड़ीने आपणुं पालन पोषण करे छे અને તેથી જ તો આપણે તેને માતા કહીએ છીએ। પાણી જીવનનું અમૃત છે, જળ એ જ જીવન છે। પાણી બચાવો, પાણી આપણને બચાવશે। પાણી જ્યાંથી પ્રાપ્ત થાય છે તેને પાણીનો સ્ત્રોત કહેવાય છે। પાણીના વિવિધ સ્ત્રોત છે જેમાં નદીનો પણ સમાવેશ થાય છે, એટલે કે જેમાં નદીને પણ પાણીનો સ્ત્રોત કહેવાય છે। નદી પર્વતમાંથી નીકળી જંગલ, સપાટ મેદાન, ગામ, શહેર, વાંકા ચૂકા રસ્તે પસાર થઈ આખરે દરિયામાં ભળી જાય છે। નદીનું પાણી પીવા માટે, ખેતી માટે, સિંચાઈ માટે, જળમાર્ગ માટે તથા અન્ય રીતે પણ ઉપયોગી છે। લોકો નદીના પાણીને વિવિધ રીતે દૂષિત કરે છે। કારખાનાના અથવા કે ફેક્ટરીના દૂષિત પાણી કે કેમિકલ નદીમાં ઠાલવતા નદીનું પાણી ઝેરી અને દૂષિત બને છે। આવું પાણી પીવાથી રોગચાળો થાય છે। નદી આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે અને આપણી પ્રાચીન સંસ્કૃતિ પણ નદીના કિનારે જ તો વિકાસ પામી છે। વર્ષોથી નદી આપણને આપણી જરૂરિયાતોને પૂરી પાડે છે, તેથી આપણે નદીને લોકમાતાનું સ્થાન આપ્યું છે। તો મિત્રો, ચાલો આપણે પાઠની આગળ ચર્ચા કરીશું। નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ, નીચે આપેલા શબ્દો વાંચો। હોડી, વહેતું પાણી, વાદળા, માછલી, જલીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કામ, બદલાવ, શહેર। ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો, તમારી વાર્તાને શીર્ષક પણ આપો। મિત્રો, આપણે માફ કરજો, જે અહીં ચિત્ર જોઈ રહ્યા છીએ તેને લગતા કેટલાક શબ્દો આપ્યા છે અને એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાર્તા બનાવવાની છે, તો ચાલો તેની વાર્તા જોઈએ। વાર્તા: ઘણા સમય પહેલાની વાત છે, પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી। તે નદીનું વહેતું પાણી એકદમ શુદ્ધ હતું। પર્વતની તળેટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો હતા। વાદળો ચોમાસામાં સમયસર વરસાદ આપતા હતા। નદી કિનારો નજીક હોવાથી ગામના લોકોને પીવા માટે તથા બીજા કામ માટે પાણી મળી રહેતું। અવરજવર માટે મોટી હોડી ફરતી હતી। પર્યાવરણ શુદ્ધ હતું। તે નદીમાં ઘણી બધી માછલીઓ, કેટલીક જલીય વનસ્પતિઓ, છોડ વગેરે હતા। કેટલાક દિવસો પછી નદીના કિનારે ફેક્ટરીઓ બનાવવામાં આવી। ફેક્ટરીના કારણે નદીના કિનારે લોકો રહેવા લાગ્યા। ધીરે ધીરે ત્યાં મોટું શહેર વસી ગયું। ફેક્ટરીઓમાં જરૂરી સામાન અને બનાવેલ માલ લાવવા લઈ જવા માટે મોટા જહાજ પણ આવવા લાગ્યા। જહાજના તેલ કે અન્ય રસાયણો ઘણીવાર નદીમાં ઢોળાવા લાગ્યા। કેટલાક લોકો પોતાના કપડાં, વાસણ નદીમાં ધોવા લાગ્યા અને પ્રાણીઓને નવડાવવા લાગ્યા। ઘરમાંથી નીકળતા ગંદા પાણીને
લોકો નદીમાં છોડવા લાગ્યા. ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને ગંદુ પાણી ગટર મારફતે નદીમાં જવા લાગ્યું. આ ગંદા પાણી અને દ્રવ્યોથી નદીના સ્વરૂપમાં બદલાવ આવ્યો. નદીમાં ઠેર ઠેર ગંદકીના થર અને દુર્ગંધ આવવા લાગી. માછલીઓ અને જલીય વનસ્પતિઓને પણ ખૂબ જ નુકસાન થવા લાગ્યું. પહેલાંની સ્વચ્છ અને સુંદર નદી આજે પ્રદૂષિત બની છે. વાર્તાનું શીર્ષક નદીને લાગ્યું ગ્રહણ. આગળ ફરીથી ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નોનો જવાબ આપો. અહીં આપણને ચિત્રને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, આપણે તેના જવાબ જોઈશું. નંબર 1, નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? તો જવાબ આવશે, નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન છે. બીજો પ્રશ્ન, નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી, અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે, આ માટે શું કારણ હોઈ શકે? ચર્ચા કરો. મિત્રો, તમે બાજુના ચિત્રમાં પણ જોઈ શકો છો કે કેટલીક માછલીઓ દરિયા કિનારે મરેલી અવસ્થામાં જોઈ રહ્યા છીએ આપણે. તો નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીનું પાણી ચોખ્ખું છે, જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે છે. પરંતુ જ્યાં લોકો રહે છે ત્યાં લોકો દ્વારા નદીમાં કચરો નાખી ગંદકી કરવાથી પાણી ગંદુ થઈ ગયું છે, આ કારણે ત્યાં માછલીઓ ઓછી છે. વળી કારખાના કે ફેક્ટરીના રસાયણો નદીમાં ભળતા ત્યાંના પાણીમાં માછલીઓ મરેલી જોવા મળે છે. આગળનો પ્રશ્ન, નદી ગામમાં પહોંચે તે પહેલા તેમાં શું જોઈ શકાય છે? તો જવાબ આવશે કે નદી ગામમાં પહોંચે તે પહેલા નદીનું પાણી સ્વચ્છ હોય છે, આથી નદીમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય છે. મિત્રો, અહીં આપણે બાજુમાં જોઈ શકીએ છીએ ચિત્રમાં બીજું ચિત્ર, કે જેમાં ફેક્ટરીમાંથી નીકળતા જે રસાયણો હોય છે, જે ગંદુ પાણી હોય છે, એ કેવા પ્રકારનું હોય છે. અહીં આજુબાજુ આપણને ફેક્ટરી દેખાય છે અને તેમાંથી જે નીકળતો કચરો છે, જે ગંદુ પાણી છે, તે અહીં મોટા ખાડામાં ભરાયેલું આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, વિચાર કરો કે આ જ ગંદુ પાણી નદીઓમાં ઠાલવવામાં આવે છે, અને નદી તો વહેતી હોય છે, એ વહેતી વહેતી આપણા પાસે આવે છે, એટલે કે જ્યાં મનુષ્ય રહે છે ત્યાંથી પસાર થાય છે, અને કેટલાક લોકો એને પીવા માટે પણ ઉપયોગ કરે છે. સાથે માછલીઓ, જળચર પ્રાણીઓ અથવા બીજા કેટલાક પશુઓ, જેમ કે ગાય, ભેંસ, કૂતરો અથવા બીજા કેટલાક પક્ષીઓ, આ બધા જ પ્રાણીઓ આ પાણીનો પીવામાં ઉપયોગ કરે છે, અને આ જ રસાયણવાળું પાણી પીવાથી તેમનું મૃત્યુ થાય છે. કેટલીક વાર મનુષ્યોને પણ આવું ઝેરીલું પાણી પીવાથી ચામડીના રોગો થતા હોય છે, અને સાથે કેટલીક વાર મોટા રોગો પણ થાય છે, કેન્સર જેવા રોગો પણ થાય છે, પાણીજન્ય રોગો પણ આવું ઝેરીલું પાણી પીવાથી થતા હોય છે. એટલે જ્યાં પણ આવી ફેક્ટરીનું ગંદુ પાણી જતું હોય તેને રોકવું જોઈએ, તેના માટે જરૂરી પગલાં લેવા જોઈએ. આગળનો પ્રશ્ન, કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો, આવું કેમ બન્યું? ચર્ચા કરો. તો નદી શહેરમાંથી પસાર થતી હોય ત્યાં કારખાનાના અને ફેક્ટરીના રસાયણો નદીમાં ભળે છે. મોટા શહેરોના લોકો તેમના ઘરોમાંથી નીકળતો કચરો તથા ગટરોના ગંદા પાણી નદીમાં નાખતા હોવાના કારણે પાણીનો રંગ બદલાઈ ગયો હોય છે. પાંચમો પ્રશ્ન, ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો, શા માટે? તો હું ચિત્રમાં આવેલા ગામની શરૂઆત થાય છે ત્યાં નદીના કિનારે રહેવાનું પસંદ કરીશ, કારણ કે ત્યાં નદીનું પાણી શુદ્ધ છે અને પાસે ગામ પણ છે. આગળનો પ્રશ્ન, કે ચિત્રમાં જોયેલી કોઈ વસ્તુ તમે બદલવા માંગો છો, શા માટે અને કેવી રીતે? તો હું નદીમાં
લોકો દ્વારા અને ફેક્ટરીના માલિકો દ્વારા કચરો નાખવામાં કચરો નદીમાં ન નંખાય તેવો બદલાવ કરવા માંગુ છું. નદીમાં રહેલા કચરાને સાફ કરવા માંગુ છું તથા ફેક્ટરી દ્વારા છોડાતું પાણી શુદ્ધ કર્યા બાદ જ નદીમાં છોડાય તેવી વ્યવસ્થા કરવા માંગુ છું. આમ કરવાથી લોકોનું આરોગ્ય જળવાશે અને રોગચાળો ફેલાતો અટકશે. આગળ નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય ચર્ચા કરો. નદીને સ્વચ્છ રાખવા માટે નીચે દર્શાવેલા કેટલાક ઉપાયો કરી શકાય, જેમ કે નંબર 1, નદીને સ્વચ્છ રાખવા તેમાં કપડાં ધોવા જોઈએ નહીં, વાસણ ન માંજવા જોઈએ કે ઢોર ઢાખરને નવડાવવા ન જોઈએ. બીજું કે નદીના કિનારે શૌચ ક્રિયા ન કરવી જોઈએ. ત્રીજું, નદીમાં ગટરનું પાણી કે કચરો ઠાલવવો ન જોઈએ. ચોથું કે ફેક્ટરી કે કારખાનાનું રસાયણોવાળું દૂષિત પાણી જળાશયોમાં જવા દેવું જોઈએ નહીં. આગળનો પ્રશ્ન છે કે જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો અને શા માટે? તો હું નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે, કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહિવત હોય છે, એટલે કે નને બરાબર હોય છે. આથી ત્યાંનું પાણી એકદમ શુદ્ધ હોય છે. બીજો પ્રશ્ન છે કે ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે, શું તમે ક્યારેય દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ? તો હા, મેં દરિયો જોયો છે. અમે પરિવાર સહિત મુંબઈ અને પછી દીવ ફરવા ગયા હતા, ત્યાં મેં દરિયો જોયો હતો. મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે નદી છે એ પર્વતોમાંથી નીકળે છે ત્યારે એકદમ શુદ્ધ હોય છે અને કચરો નને બરાબર હોય છે. ધીરે ધીરે જેમ જેમ એ નીચે આવતી જાય છે, એટલે કે આગળ વધતી જાય છે, તેમ તેમ તેની આસપાસ ઘણા જંગલો જોવા મળે છે. પછી ધીરે ધીરે ગામ આવે છે. ગામના લોકો પોતાની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરતા હોય છે. પછી આગળ વધતા જોઈએ છીએ કે એ જ નદીના કિનારે કેટલીક ફેક્ટરીઓ લગાવવામાં આવી છે અને તેનું દૂષિત પાણી નદીઓમાં ભળે છે. એ જ દૂષિત પાણી, એ જ ગંદકી અંતે દરિયામાં જાય છે અને જે માછલીઓ છે, જળચર પ્રાણીઓ છે, એ બધાને એ ગંદુ પાણી પીવાથી તેમનું મૃત્યુ થાય છે. એટલે ક્યારે પણ નદીને ગંદી કરવી જોઈએ નહીં, તેને સ્વચ્છ હંમેશા રાખવી જોઈએ. આગળનો પ્રશ્ન છે, તમે ક્યારેય નદી કે દરિયા કિનારે ગયા છો? ક્યારે? તો ગયા વર્ષે વેકેશનમાં અમે સોમનાથ ગયા હતા. ત્યાં અમે દરિયા કિનારે ગયા હતા. નદી તો અમારા શહેરમાંથી પસાર થાય છે, ત્યાં રિવર ફ્રન્ટ છે. ત્યાં અમે ઘણીવાર નદી કિનારે ગયા હતા. આ ઉપરાંત પ્રવાસમાં નારેશ્વર ગયા હતા, ત્યારે નર્મદા નદીના કિનારે ગયા હતા અને ત્યાં સ્નાન પણ કર્યું હતું. આગળનો પ્રશ્ન છે, દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે તે તમારા હાથથી બતાવો અને દોરો. તો દરિયામાં મોજા ઉપર નીચે ઉછળે છે તે હું મારા હાથથી બતાવી શકું છું. તો મિત્રો, અહીંયા દરિયાના જે મોજા ઉછળે છે એ ઉપર નીચે ઉછળે છે એ તો આપણે જાણીએ છીએ, પરંતુ હાથથી બતાવવું હોય તો આપણે જાતે તેનું નિદર્શન કરવાનું છે. આગળનો પ્રશ્ન, દરિયાનું પાણી પીવાલાયક હોય છે? કેમ? તો ના, દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે તે ખૂબ જ ખારું હોય છે. તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે. આગળનો પ્રશ્ન, શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણામાં બદલાવ આવતા જાય છે? આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે ચર્ચા કરો. તો હા, વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા તો ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે. નદી, તળાવ અને ઝરણાઓમાં ચોમાસામાં વરસાદના કારણે ખૂબ જ
વધુ પાણીનું જળસ્તર હોય છે. જ્યારે ઉનાળામાં ગરમીના કારણે જળસ્તરમાં ઘટાડો થાય છે. કેટલીકવાર ઉનાળામાં નદી અને તળાવ સુકાઈ જાય છે. કેટલીકવાર ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે છે અને આજુબાજુના વિસ્તારમાં પાણી ફરી વળે છે. આગળનો પ્રશ્ન છે, ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે? તો ના, ચોમાસામાં વરસાદના કારણે તળાવ અને નદીઓમાં પાણીનું જળસ્તર વધુ હોય છે, તેટલું જ ઉનાળાના દિવસોમાં હોતું નથી. કારણ કે ઉનાળામાં વરસાદ પડતો નથી પણ ગરમી પડે છે. ગરમીના કારણે ઉનાળામાં જળસ્તરમાં ઘટાડો થાય છે. આગળ, તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો. નંબર 1, ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન તેમના પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? હા, ઉનાળામાં જળસ્તર ખૂબ જ ઓછું હોય છે, શિયાળામાં મધ્યમ હોય છે અને ચોમાસામાં જળસ્તર સૌથી વધુ હોય છે. બીજો પ્રશ્ન, તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તો તેમાં માછલીઓ, દેડકા, જળસાપ, કાચબા વગેરે જેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે. કેટલીકવાર મગર પણ જોવા મળે છે. આગળનો પ્રશ્ન, તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે? તો નદી, તળાવ અને ખાબોચિયાની આસપાસ ઘાસ, છોડ અને ઝાડી ઉગે છે. આ સિવાય કેટલાક મોટા વૃક્ષો પણ ઉગેલા હોય છે. ચોથો પ્રશ્ન, ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? ત્યાં નદી, તળાવ કે ખાબોચિયામાં બતક, ટીટોડી, બગલો, સારસ, વાબગલી વગેરે જળચર પક્ષીઓ જોવા મળે છે. આગળનો પ્રશ્ન છે, તમે ક્યારેય પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું છે કે વાંચ્યું છે? ક્યાં? હા, મેં કેદારનાથમાં આવેલા વિનાશક પૂર વિશે સાંભળ્યું છે. આ બાબત મને મારા શિક્ષકશ્રીએ વર્ગમાં કહી હતી. પૂર આવે ત્યારે શું થાય? તો પૂર આવે ત્યારે નદીનું પાણી તેમના કિનારાથી બહાર જઈને ખેતર, ગામ કે શહેરોમાં ફેલાઈ જાય છે, જેનાથી પાક, ઘરો, જાનમાલને ખૂબ જ નુકસાન થાય છે. જાહેર માર્ગો પર પાણી ફરી વળવાથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે ક્યાં? તો હા, મેં તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે. હું મારા મામાને ગામ ગયો હતો. ત્યાં ગામમાં તળાવની બાજુના મેદાનમાં અમે ક્રિકેટ રમવા ગયા હતા ત્યારે મેં તળાવનું ખરાબ પાણી જોયું હતું. તેમાં લોકો કુદરતી હાજતે જતા હતા. સ્ત્રીઓ કપડાં ધોતી હતી, ઢોર પાણીમાં નહાતા હતા, તેથી તળાવનું પાણી ખૂબ જ ખરાબ હતું. આગળ, પાણી ગંદુ હોય તેની તમને કેવી રીતે ખબર પડે? જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવાલાયક છે? ચર્ચા કરો. પાણી ગંદુ હોય તો તે પીળું કે કાળાશ પડતું દેખાય છે. તેમાંથી દુર્ગંધ આવતી હોય છે. તેમાં મચ્છર અને જીવાત પણ આપણે જોઈ શકીએ છીએ. જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો જરૂરી નથી કે તે પીવાલાયક પાણી હોઈ શકે, કેમ કે તે સ્વચ્છ દેખાતું હોય તો પણ તેમાં જીવજંતુ હોઈ શકે છે. તેવું પાણી પીવાથી આપણું સ્વાસ્થ્ય બગડી શકે છે. તો મિત્રો, આજના તાસ માટે આટલું જ. આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી. આશા છે કે તમને પ્રશ્નના ઉત્તરમાં ખ્યાલ આવ્યો હશે. આભાર.